શમારૂમી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. ગુડ ઇવનિંગ. યુવા જગતને ટાર્ગેટ કરતી ઘણી નવલિકાઓ અને નવલકથાઓ લખાય છે, પરંતુ ચાજી સફળતા નથી મળતી. એ માટે ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે. સોશિયલ મીડિયા કુડ બી વન ઓફ ધ રીઝન, પણ હકીકતમાં તો સારી કૃતિઓનો શૂન્ય અવકાશ સર્જાયો હતો. હાલમાં જ એક નવલિકા જે ખૂબ જ વંચાઈ અને વખણાઈ પણ, નામ છે એનું આઈ વર્સિસ મી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ટુડે ઓલ ઓફ અસ આર હિયર ટુ મીટ ધ ક્રિએટર ઓફ આઈ વર્સિસ મી. Young, energetic, dynamic writer, Ritu Mehta. So yes, let me do the honors to welcome her on stage. Let's set the ball rolling at our press conference as we have with us none other than Ritu. નમસ્કાર. આવી ગયા બધા? તમે મને આટલું બધું પ્રોત્સાહન આપ્યું અને મારી નવલિકાને આટલો સરસ રિસ્પોન્સ આપ્યો એ બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. હું પહેલાં બેસી જાઉં એટલે થોડી વાતો કરવામાં સરળતા રહે. ઓકે, મારા શબ્દોની શરૂઆતમાં મને દિલીપ રાવલની બે પંક્તિઓ યાદ આવી છે, એ હું શેર કરવા માંગુ છું. રાઈટ? જ્યારે પંખીના ગળામાં ચીરો પડે ત્યારે લોહી સાથે તંકો પડે, એમ જીવનમાં પણ ક્યારેક એવું બને કે રોલ બાકી હોય અને પડદો પડે. મારા જીવનમાં એક આર્ટિસ્ટ ઉપર પડદો પડે એ પહેલા કંઈક નામ કમાવાની ઈચ્છા હતી, અને માર્કેટમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ પણ હિટ જતી હોય ને એનું એકમાત્ર કારણ આપ સૌ છો. રાઈટ? જસ્ટ મિનિટ મેમ, હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું. આ નવલિકાના વિચારો તદ્દન મૌલિક છે. ઘણા લોકોને શાંત વાતાવરણમાં સારા વિચારો આવે તો ઘણા લોકોને આ ભૂજ એવી ઠંડી જગ્યામાં, તો તમને આ વિચાર આવ્યો ક્યાંથી? એક સવાલ પૂછું, તમે મારી નવલિકા વાંચી છે? ના. બેસી જાઓ, માફ કરો, પણ એક સવાલ પૂછવા માંગુ છું કે આમ તમે ગૂગલ પરથી આ બધા શબ્દો સર્ચ કરીને કેમ ક્રિએટ કરો છો? એક વાર્તાને જ્યારે સમજવી હોય ને ત્યારે એને ફિલ્મની જેમ વિઝ્યુઅલાઇઝ કરવી પડે. રાઈટ? હું તમને આ વાર્તા કહીશ ત્યારે તમે પણ એવું જ વિચારજો કે આ વાર્તાના હીરો અથવા હિરોઈન તમે પોતે જ છો, અને હું જ્યારે આ વાર્તા તમને કહીશ ને ત્યારે હું એવું જ વિચારીશ કે આ સ્ટોરીની હિરોઈન હું પોતે જ છું. તો ચાલો આને આપણે રીતુના નામથી જ ઓપન કરીએ. જામનગર પાસે આવેલા એક નાનકડા ગામ ખિલોસની રીતુ. અમારા ગામના રસ્તાઓ સાવ ખાલી અને ખેતરો ભરેલા, આ બધાની વચ્ચે અમારું એક નાનું મજાનું પતરાનું ઘર અને પપ્પા શિક્ષક. બસ નાના નાના છોકરાઓને ભણાવવા એ પપ્પાનો શોખ હતો. પપ્પા અમોલ પાલેકર અને મારા મમ્મી ઓમ શાંતિ ઓમની ફિલ્મીમાં, જે પાણી ભરવા જાય તો પણ સ્લો મોશનમાં ચાલે. મમ્મી અને પપ્પાના કોમ્બિનેશનને અમે રમતા રમતા માણી લેતા. મમ્મીની ઈચ્છા હતી કે હું એક્ટ્રેસ બનું, એટલે સતત ને સતત મને હિરોઈન બનાવવાના પ્રયત્ન કર્યા કરતી. અને પપ્પાની ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું, બીકોઝ પપ્પા હંમેશા માંદા રહેતા. તમે નહીં માનો,
મમ્મી અને પપ્પા વચ્ચે ખૂબ જ પ્રેમ હતો, જેટલો રામદેવજી મહારાજ અને પિત્જા વચ્ચે છે. શું થયું? કઈ નહીં કઈ નહીં, એ તો મચ્છર હતું ને એટલે. લ્યો ચા. શાંતિ ચા. કેમ, કોઈ દિવસ જોઈ નથી? ના, તું પહેલી વાર લઈને આવી ને એટલા માટે. હવે તમે પીશો કે હું પી જાઉં? ના ના, તું એવું ના કરીશ પ્રિય. તું કેટલી સારી છે. હું શું કહેતી હતી? કહું છું, સાંભળો છો? કહું છું કે છે પણ કહેતી નથી. બોલો ને મારી પ્રિય. આટલું કાલું કાલું બોલવાની કાંઈ જરૂર નથી. તો બસો, એટલે કે બોલો. મારે મારા પિયર જવું છે. મને ખબર જ હતી કે ચામાં કંઈક કાળું છે. મારી વાલી, ત્યાં શું દાટ્યું છે? મારા ભાઈ માટે છોકરી જોવા જવાનું છે. ભૂલ કરે છે તું. તારા ભાઈને 50 વર્ષ થયા, હવે એના માટે છોકરીઓ ના જોવાય, એના માટે માસીઓ જોવાની હોય. બસ હો, મારા ભાઈ માટે કાંઈ આડાવડું બોલવાની જરૂર નથી. ખબર છે મને કે તારા ભાઈ વિશે કશું મારાથી આડું અવળું ન બોલાય. અરે, તારા ગામનો કોઈ હડકાયો કૂતરું આવે ને તો સાલું મારાથી હૈડે ન કહેવાય. હે, તો આ તો તારો ભાઈ છે. તું સમજતી નથી. હું તો એવું કહું છું, તું એક કામ કર, સારું મુહૂર્ત જોઈ એના લીલ પહેરાવી દે. બોલવામાં સભ્યતા રાખજો હો, આ તો એને ગ્રહ નડે છે ને એટલે એનું સક પણ થતું નથી. ના 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 ના, એને ગ્રહ નથી નડતા, ગઈડાઓના પૂન આડા આવે છે. હવે તું શું સકપણ સકપણ નો કક્કો ઘૂટ્યા કરે છે? હે, તારો ભાઈ અડધી સદી વટાવી ગયો છે, હવે જે થાય ને એને સકપણ ન કહેવાય, વેલ્ડિંગ કહેવાય. વેલ્ડિંગ એ જે કહેવાય તે. આ ઉપરવાળાની મરજી સિવાય તો પાંદડું નથી હલતું. અલી, આખું જગત જાણે છે કે એની મરજી વગર પાંદડું પણ નથી હલતું, પણ મને એ નથી સમજાતું કે તું આખું થળ કેમ હલાવે છે. અરે ગાંડી, એના માટે તારા મા બાપ છે. આ વારે ઘડીએ ત્યાં ના જતું રહેવાય. મને તો બીક છે કે આ ઉંમરે આપણું વેલ્ડિંગ છૂટું ના પડી જાય. ગાસલેટ છાટે છે તો ઉભી રે. આ 2-5 લીટર થી તારું કામ નહીં થાય, આખો કાર્બો મંગાવી દઉં છું. અરે, ગયા વખતે 5 લીટર માં તો તારો ટાટિયો ભીનો નતો થયો. હા, ચોખવટ કરી દે. તું મને એ કે, તારા મનમાં તું સમજે છે શું? હે, ના ના, કઈ પણ કહીએ એટલે આ ફાટેલી સાડીઓનું પોટલું લઈ અને માવતર ભેગી થઈ જાય, પછી ત્યાં જઈને એ જ ફાટેલી સાડીઓનું ગોદડું કરીને લાવીને મને જોઢાડે. પણ આજ એક વાતની ચોખવટ કરી દે કે તું રિસામણે જાય છે કે ગોદડા કરવા જાય છે, અને જો તું રિસામણે જતી હોય ને તો ચાલવા માંડ, નીકળ મારા ઘરમાંથી, આવીશ નહીં મારા બાપ. મને ખબર જ હતી તમારે મને આ ઘરમાંથી કાઢી મૂકવી છે. જો કાઢી જ મૂકવી હતી તો આ ઘરમાં લઈ વાતા શું કામ? મને કુબુદ્ધિ સુજી હતી, પિતૃ નડતા હતા કે તારી સાથે લગ્ન કર્યા. ભાગ્યશાળી અને મારા ભાગ ફૂટી ગયા. બોલો, જેટલું બોલવું હોય ને એટલું બોલો. તમને એમ કે હું આવું આવું બોલીશ તો શાંતિ ઘર છોડીને જતી રહેશે કે? પણ હું ક્યાંય જવાની નથી. હું મરીશ ને તો આ ઘરમાં રહીશ, ચૂડેલ બનીને ફરીશ, ચૂડેલ બનીને. શાંતિ, એક વાત કહું? હા. તું આમે ક્યાં માણસ થઈને ફરે છે?
મમ્મી પપ્પાના આટલા સુંદર પ્રેમ વચ્ચે અમારો ઉછેર થયો. મમ્મી દરરોજ જુદા જુદા પાત્રો ભજવા મને હિરોઈન બનાવવાની ટ્રેનિંગ આપતા. એક વખત અમારા સ્કૂલની સ્પર્ધામાં મેં ભરતનાટ્યમ કર્યું અને કમનસીબે મને પુરસ્કાર પણ મળેલો. કમનસીબે એટલા માટે કે અમારા શિક્ષકે આ વાત મારી મમ્મીને જાણ કરવાની ભૂલ કરી નાખી અને મમ્મીએ મને શાબાશી રૂપી 3 રાડ પાડેલી. વાહ બેટા, એક રાડ બ્રહ્માંડમાં, વાહ બેટા, બીજી રાડ અમારા ગામમાં ફેલાઈ, વાહ બેટા, વાહ, અને ત્રીજી રાડ ઉપર, ત્રીજી રાડ ઉપર પપ્પાનું હૃદય બેસી ગયું. બસ પછી પપ્પા બંધ થઈ ગયા અને હિંચકો ચાલતો રહ્યો. બસ આ વાતનું ભાઈને દુઃખ હતું કે હરખ એ ખબર ના પડી. સીડીએથી ઉતરતા એનો પગ લપટી ગયો અને ભાઈ ઘોડે ચડવાને બદલે ઘોડી પર આવી ગયો. અને મારા મમ્મી ક્યુંકી સાસ ભી કભી બહુ થી ના દુખિયારી તુલસી બની ગયા. બસ આ બધાની વચ્ચે હું હિરોઈન તો બની પણ ગામડાની ગરીબ હિરોઈન. પછી ઘરની જવાબદારીનો ભાર મારે ખંભાવ્યો અને લાઈટનો છેડો ડાયરેક્ટ થાંભલે ગયો. મારી ઈચ્છા હતી કે હું ઐશ્વર્યા રાય બની, હિરોઈન તો હું બની પણ કરણ અર્જુનની રાખી, વાસણ સાફ કરતી દુખિયારી હિરોઈન. રીતુ, અરે માં હું ખીચડી મૂકી દો. બેટા, એકલા ચોખાની ખીચડી નથી થતી, એમાં મગની દાળ જોઈએ છે ને જે આપણા ઘરમાં નથી. પણ માં, એમ પણ મને આજ છે ને વઘારેલા ભાત ખાવાની ઈચ્છા હતી. ક્યાં સુધી તું તારા ભૂખની જેમ તારા ભવિષ્ય સાથે પણ સરભર કરીશ બેટા? એટલે કંઈ સમજાતું નથી. હું તારી માં છું, મેં તને જન્મ આપ્યો છે ને તારા મગજમાં સપનાને પણ મેં જ જન્મ આપ્યો છે બેટા. માં, તું કેવા શું માંગે છે મને? શું મને ખબર નથી કે જેને હિરોઈનના રૂપમાં જોવાના સપના દેખાડીને ગામના એઠવાડ સાફ કરાવવા, એટલે કે પારેવડાને જારના સપના દેખાડીને પાળા કવડાવવાનું પાપ લાગે. રીતુ, તું શું હતી ને શું થઈ ગઈ બેટા? માં, પણ મને એ ગમે છે. મારા માટે, તારા માટે નહીં. રીતુ, રીતુ, છોડા ઘરની જવાબદારી ને જે છોડ મેં તારા મનમાં વાવ્યો છે ને એને મોટું વટવૃક્ષ બનાવ બેટા. ફરી તું ઓમ શાંતિ ઓમની કિરણ ખેર બની રહી છે. હા, પણ એમાં પણ હતી તો માં જ ને. પણ માં, તું તારા સપના પૂરા ન થાય તો કાઈ નહીં, પણ એક પ્રયત્ન તો કર બેટા. પણ માં, અહીંયા તો જે રહેવાનું છે એ જ રહેશે બેટા, પણ ત્યાં કંઈક બદલાશે. રીતુ, હું તારા ચહેરા સામે તો જોઈ શકું છું પણ તારી આંખો સામે નથી લડી શકતી બેટા. તારા સપના મને ગાળો આપે છે. મારા માટે, રીતુ, તારી માં માટે મોટા શહેરમાં નહીં તો કાંઈ નહીં દીકરા, નાના શહેરમાં જા. એકવાર તો પ્રયત્ન કર બેટા. રીતુ, જઈશ ને. વચન આપ રીતુ, જઈશ ને બેટા, ખરેખર જઈશ.
હા જઈશ. શેરની ગલીઓમાં કોક દી, એ તું તો ભૂલી પડી જાને છોરી. હે તું થાને શેરની મેમાં, ને તને તારું ગામડું એ ભૂલાવી દઉં ને છોરી. ગામડાની ગોરી આવી શહેરમાં છોરી, ગામડાની ગોરી આવી શહેરમાં છોરી. પત્રકારત્વમાં જો મહત્વનું કોઈ પાસું હોય તો એ વિઝન છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એક્સક્યુઝ મી. જય શ્રી કૃષ્ણ સાહેબ. શું નામ? રીતુ. જર્નાલિઝમ માટે આવ્યા છો? હા સર. કયું ગામ? છેક ખિલોસ. નો પ્રોબ્લેમ, પ્લીઝ સીટ ડાઉન. ભલે ભલે, બેસો. કેમ છો, કેમ છો? અરે 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 સર, લાગે છે આખું શહેર સાફ કરવાની ઝુંબેશ ઉપાડી છે અને કોઈ સાવેણો કાઢે. અરે ગાલ લાલ થઈ ગયો મારો. સોરી, મારા મમ્મીએ કહ્યું હતું કે તારો રૂમ જાતે જ સાફ કરવાનો, એટલે સાથે લાવી હતી. સોરી સોરી. હા સર, આ જુઓ ને, બેગમાં સાવરણી ઘુસાડે છે અને સોરીમાં હો ઘુસાડે છે. સાયલન્સ. રીતુ, તમે જાણો છો આ જર્નાલિઝમ છે, અને તમે માનો છો એવું સહેલું પણ નથી. તૈયારી સાથે આવ્યા છો ને? તૈયારી? સર, પરિસ્થિતિ સામે કોની તૈયારી ચાલે? તૈયારી સાથે તો માણસ જન્મતો પણ નથી અને મરતો પણ નથી, તો પછી વચ્ચેની તૈયારી શું કરવી? ઉનાળામાં જેમ વરસાદ વરસી જાય એ માવઠાની તૈયારી ખેડૂત પાસે પણ ક્યાં હોય છે? છતાં એ પાકને બચાવવાનો પ્રયત્ન તો કરે જ છે ને. એમ માનો ને સાહેબ, આ શહેર મારા માટે માવઠું છે અને હું ખેડૂત. વાહ વાહ, એક ટેડસાની કમી હતી એ પણ આવી ગઈ. સાયલન્સ સાયલન્સ. રીતુ, તારા વિચારો, તારો ભૂતકાળ કે ટેલેન્ટ એ વિશે મને ખબર નથી, પણ તારો કોન્ફિડન્સ મને ગમ્યો. અને તમને બધાને કહું છું કે ફૂલ હિમાલય પર ખીલે કે પહાડ પર ખીલે, સમુદ્ર કિનારે ખીલે કે તમારા ઘરમાં ખીલે, પણ જો એમાં સુવાસ હશે તો ભમરો આપોઆપ ત્યાં પહોંચશે. એવી જ રીતે
તમારી મહેનત હશે તો ભાગ્ય આપોઆપ તમને શોધતું તમારા સુધી પહોંચશે. અને નેહા, શ્રુતિ, પ્રિન્સિપાલ સાહેબે તમને વાત કરી હશે. એ તમારી કો સ્ટુડન્ટ તો છે પણ સાથે તમારી રૂમમેટ પણ છે. હા, બારગામથી આવે છે, ધ્યાન રાખજો. આપણી સાથે નેહા. હા, આજે ક્લાસમાં મજા આવીને બે ચોટલા વાળું નવું પ્રાણી આવ્યું હતું. આ જો, અહીંયા પણ આવી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો. અમારો સામાન ક્યાં રાખું? મેળા પર ચડાવી દે. એમ પણ છે ને, આ બેગમાં કબાટમાં રાખવા જેવું કંઈ ના હોય, એટલે મેળા પર ચડાવી દે. બરાબર? હા, ચા. નવું ડ્રામા થાય છે. હા, આમાં કસ્તુરબાનો રોલ હશે ને તો તને ચોક્કસ થી કહીશ. એમ તો છે ને, એક બીજો ડ્રામા પણ થાય છે. એમાં છે ને, લેડીઝ લેડીઝ વચ્ચે કિસિંગ સીન છે, અને એ પણ ટોયલેટમાં. તું કરીશ? અરે મારી ગામડાની ગોરી, આઈ એમ નેહા. જય શ્રી કૃષ્ણ. આઈ એમ શ્રુતિ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યાર રીતુ, અમે આટલા દિવસથી જોઈએ છીએ કે તેને અમે બધા ઇગ્નોર કરીએ છીએ, તારી મજાક ઉડાવીએ છીએ, તોય તને કંઈ ફરક જ નથી પડતો? કેવી રીતે? મારા મમ્મી એક બહુ સરસ વાત કહેતા. એક વ્યક્તિ તળાવ પાસે પાણી પીવા ગયો અને એને વીછી કરડ્યો. જ્યારે બીજો વ્યક્તિ એને મારવા દોડ્યો, જ્યારે જેને વીછી કરડ્યો હતો ને, એ માણસે એને રોકીને કહ્યું કે એનો સ્વભાવ તો કરડવાનો જ છે, આપણો નહીં. એટલે અમે વીછી છીએ અને તું ઓલો ભોળો માણસ. આખી ગુજરાતી ફિલ્મ જોવા માટે હમણાં જ શેમારુ મી એપ ડાઉનલોડ કરો.